નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, જે મને આજે પણ મેં કપાસનો એક વિડીયો મૂક્યો એની અંદર પણ મને ઘણા બધા મિત્રોએ વરસાદનું પૂછ્યું છે, તો આજે હું આપને વરસાદની એક હજી પણ એક વિશેષ માહિતી આપી દઉં. કેમ કે ઘણા દિવસથી હું જોઉં છું કે વરસાદ અમુક વિસ્તારમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં નથી, પણ હું તમને જણાવવા માગું છું કે અમારી આગાહી હતી 3 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધી, અને એમાં ખાસ કરી અને 5 જુલાઈથી લઈ અને 8 જુલાઈ સુધીની અમારે ભારેથી અતિભારે વરસાદની અમારી એક આગાહી હતી. અને એની અંદર પણ હું આપને જણાવી દઉં, ઘણા લોકોને એવું હશે કદાચ કે વરસાદ 3 તારીખ ગઈ, 4 તારીખ ગઈ અને આજે 5 પણ ગઈ પણ વરસાદ નથી. તો હું આપને જણાવી દઉં કે વરસાદની અંદર 3 થી લઈને 10નું કીધું, એનો મતલબ એવો નહીં કે 3 જુલાઈ ચાલુ જ થઈએ. ઘણી વખત 2-3 દિવસ વહેલા મોડું પણ થતું હોય છે. અને જે 5 થી 8 જુલાઈની વાત છે તે પણ એક ભારે વરસાદનું હજી આપણે એક રાહ જોવાની છે. પણ ખાસ હજી હું તમને જણાવી દઉં કે જે બીજનું માર્કિંગ કર્યું હતું ગઈકાલે અને આજના વાતાવરણ જોતા પણ એક સારા સંકેતો છે. અને બીજા નંબરમાં આવતીકાલે એટલે કે શનિવારે 4 થી 4:30ની વચ્ચે જે આપણું નક્ષત્ર છે એ પણ એક બદલે છે, એટલે જે નવું નક્ષત્ર ચાલુ થાય એમાં પણ કદાચ લાભ મળી શકે. પણ મેં તમને જે જણાવ્યું હતું તે મુજબ 3 થી લઈને 10 એટલે 10 તારીખ આપણે નહીં ટપે, 10 તારીખ સુધીમાં જ થઈ જશે અને વરસાદ પણ સારો થશે, એટલે એના માટે કોઈ ચિંતા કરવાની નથી. ખાસ મારે અત્યારે વિડીયોની અંદર મોડી રાત્રે વિડીયો આપણે મૂકીએ છીએ અને આજની તારીખનો આપણે એક એક્સ્ટ્રા વિડીયો છે એ પણ આપ લોકોની ડિમાન્ડથી આપણે મૂકી રહ્યા છીએ. પણ જે લોકોની ધીરજ ખૂટે છે તે પણ એક સમજાઈ શકાય એવી વાત છે, કેમ કે એની વરસાદની જે સમય મર્યાદા હોય, સમયે વરસાદ ન થાય તો આપણા માટે એક સારી વાત નથી. જેમ તમારી બધાની ધીરજ ખૂટે એમ ખરેખર મારી પણ ધીરજ ખૂટે છે. વરસાદ ખાસ જરૂર છે, વરસાદ હવે થઈ જ જવો જોઈએ. પણ હવે હું આપને જણાવી દઉં કે જે મેં તમને કીધું એ પ્રમાણે કે 3 થી લઈને 10 એટલે 3 થી 10માં વરસાદ થઈ જશે, એટલે એના માટે ચિંતા ના કરશો. અને ઘણા બધા લોકોનો વિડીયો જોતા મને કોમેન્ટ પણ આવશે કે પરેશભાઈ, અમારા વિસ્તારમાં તો હું આપને પણ બતાવી દઉં છું કે કોઈ પોતપોતાના વિસ્તારને લખવાની જરૂર જ નથી. હવે જે કાંઈ વરસાદ હોય એ સમગ્ર ગુજરાતને લગતા હોય છે, કેમ કે માવઠાનું અથવા તો મંડાણિયા વરસાદ શરૂઆતના હોય તો અમે ઘણી વખત એવું કહી શકતા હોય કે આ વિસ્તારમાં થશે કે પેલા વિસ્તારમાં થશે. પણ હવેનો વિસ્તાર છે એ બધો, હવેનું ચોમાસું નિરંતર ચોમાસું કહેવાય, એટલે હવે બધા વિસ્તારને લાગુ પડે છે. પછી ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, બધામાં થશે. અને ખાસ કરીને અમે જે 3 થી 10ની જે આગાહી કરી હતી એની અંદર પણ તમે જોવા જાવ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર 3 તારીખે વરસાદ ચાલુ પણ થઈ ગયો હતો અને ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠાના ઘણા બધા સેન્ટરમાં વરસાદ પણ જોવા મળ્યો છે. અને હાલોલ પાવાગઢની અંદર તો ભારેથી અતિભારે વરસાદ પણ થઈ ગયો છે ગઈકાલે. એટલે એક અમારું જે 3 થી 10નું માર્કિંગ હતું તેમાં ગુજરાતના લગભગ હું માનું ત્યાં સુધી 60-65% વિસ્તારની અંદર વરસાદ પણ જોવા મળ્યો છે. અને હજી આવનારા દિવસોમાં એટલે કે 10 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને બીજા અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. અને છતાં પણ ક્યાંય ન સમજાય ત્યાં યોગ્ય કમેન્ટ કરવા નમ્ર વિનંતી છે. રજા આપશો, ધન્યવાદ.